नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 1 भरतनो वारसो, जेमा आपणे गया लेक्चर में भरतनी विशेषता, संस्कृति, वारसो, वारसाना प्रकार वगैरह विषय चर्चा करी हती। जेना अनुसंधाने आजे आपणे थोड़ी एना विषेनी माहिती मेळवी अने पछी आपणे आगळ वधीशुं। तो भरत ए प्राचीनतम संस्कृति धरावतो देश छे। भारत में ते समय एटले के प्राचीन समय घणा बधा ग्रंथों लखाया हता, जेमां विष्णुपुराण नामना ग्रंथ में भरतनी विशेष विशेषता आलेखता कहेवामां आव्युं छे के समुद्रनी उत्तरे अने हिमालय गिरिमाळानी दक्षिणे आवेलो देश एटले के भारतवर्ष, अने ए भारतवर्षना संतानो एटले के आपणा माटे भारतीयो एवो उल्लेख करवामां आव्यो छे। एवी ज रीते केटलाक शुभ प्रसंगोए भारत माटे भारतवर्ष, भरतखंड, जम्बूद्वीप, आर्यव्रत वगैरे जेवा विशेष शब्दोनो प्रयोग करवामां आवेलो छे। भारतनी संस्कृतिथी आकर्षायने घणी बधी विदेशी प्रजा એ ભારતમાં વેપાર કરવા માટે આવી અને ભારતમાં સ્થાયી થઈ। હવે પ્રાચીનતમ સંસ્કૃતિથી આજ દિન સુધી જે વિદેશી પ્રજા આવી છે તેની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું સંમિશ્રણ થયું, અને સમય જતાં આ વિદેશી પ્રજા એ ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ। એવી જ રીતે જો ભારતની બીજી એક વિશેષ વાત કરીએ તો ભારતની ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે, એટલે કે ચારે દિશાઓમાં કુદરતી સરહદો ધરાવતો આપણો દેશ છે। વિશ્વમાં પ્રાચીન સમયથી જ ભારત એક વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ આપણો દેશ એ બીજું સ્થાન ધરાવે છે। હવે જો સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ એ વિશ્વના બીજા કોઈ દેશોમાં જોવા ન મળે એવી વૈવિધ્યસભર અને અજોડ સંસ્કૃતિ છે। ભારતીય સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં વિદ્વાનો, પંડિતો, ઋષિમુનિઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ગણિતશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ, ભૂસ્તરશાસ્ત્રીઓ વગેરે જેવા અનેક વ્યક્તિઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેલો છે। ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોની ભાષા, બોલી, પહેરવેશ, પરંપરાઓ, રહેણીકરણી, રીતિરિવાજો બધું અલગ અલગ જોવા મળે છે। તેમ છતાં પણ આજે આપણે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરી શક્યા છીએ। હવે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા, અને છેલ્લે સંસ્કૃતિ માટે વિશેષ શબ્દોમાં કહીએ તો માનવીએ પોતાની માનવના ટેવો, મૂલ્યો, આદર્શો અને જીવનના આદર્શોને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ। હવે આપણે વારસાની વાત કરીએ તો વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે। આ ભારતીય વારસાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। હવે પ્રાકૃતિક વારસાની વાત કરીશું તો પ્રાકૃતિક વારસાને પણ 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન। હવે પ્રાકૃતિક વારસો એ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ છે। ભારતીય પ્રકૃતિમાં આપણે જોઈએ તો ઊંચા નીચા પહાડો, લાંબી ટૂંકી નદીઓ, સમૃદ્ધ દરિયાકિનારાના વિશાળ મેદાનો, રણ પ્રદેશો, ખીણ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો વગેરે જેવી વિવિધતા જોવા મળે છે। એવી જ રીતે ભારતની વનસ્પતિમાં પણ વિવિધતા છે, ભારતના પશુ પક્ષી પ્રાણી પ્રજાતિઓમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે। હવે પ્રાકૃતિક વારસાના ભાગરૂપે આપણે જો ભૂમિ દ્રશ્યોની વાત કરીએ તો અહીંયા હિમાલય પર્વતનું ઉદાહરણ આપેલું છે।
કે હિમાલય પર્વત એ સદીઓથી ભારતીય વારસાનો એક ભાગ રહ્યો છે, કે ઉત્તરે ભારતની ઉત્તર સીમાએ એ કુદરતી સરહદનું કામ કરે છે. હિમાલયમાં ઊંચા બરફાચ્છાદિત શિખરો આવેલા છે, તરાઈના જંગલો આવેલા છે, એની સાથે સાથે કે જુદું જુદું જે વનસ્પતિ જીવન છે એ પણ જોવા મળે છે અને વૈવિધ્યસભર વન્યજીવો પણ અહીંયા જોવા મળે છે. એની સાથે સાથે હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો અને નંદાદેવી જેવા ઊંચા શિખરો પણ આવેલા છે. એટલે જ આપણે જેટલું હિમાલયનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ એ પર્વતોને પણ પૂજનીય ગણે છે અને પર્વતોની પરિક્રમાનું આજે પણ મહત્ત્વ જોવા મળે છે. એના પછી છે નદીઓ, કે નદીઓને ભારતીય સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. પ્રાચીન સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધી આપણે જોઈએ તો જે તે નગર કે શહેર એ નદીઓને કિનારે વિકસેલા જોવા મળે છે. કે અત્યારે આપણે ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શક્યા છીએ, પરંતુ પ્રાચીન સમયમાં માનવીની માત્ર ને માત્ર એક પ્રવૃત્તિ હતી કે ખેતી અને પશુપાલનનો વ્યવસાય. અને આ ખેતી અને પશુપાલન માટે પાણીની વિશેષ મહત્ત્વ હતું. જીવન જીવવા માટે પાણીની વિશેષ જરૂરિયાત હતી, જેને લીધે જે તે વિદેશી પ્રજા આવી એ નદીઓને કિનારે સ્થાયી થઈ. નદીઓ આપણને પીવા માટે, ઘર વપરાશના કામો માટે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, ઉદ્યોગ ધંધાઓ માટે એમ વિવિધ રીતે પાણી આપે છે. એની સાથે સાથે કેટલીક મોટી નદીઓનું જળ તો આપણને જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે, જેથી આપણે નદીઓનું જેટલું જ વિશેષતા આંકીએ એટલી ઓછી છે. ભારતમાં ગંગા, યમુના, સિંધુ, કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, નર્મદા વગેરે જેવી અનેક નાની મોટી નદીઓ વહે છે. આમ ભારતીય સંસ્કૃતિમાં નદીઓની પૂજા કરવામાં આવે છે. એની સાથે સાથે કે નદીઓની પરિક્રમાનું પણ એટલું જ મહત્ત્વ છે. હવે આપણે આગળ જોઈશું કે વનસ્પતિ જીવન, કે ભારતીય પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે એનું ઉદાહરણ છે કે ભારતીય પ્રજાનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ. કે આપણી સંસ્કૃતિમાં વડ, લીમ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે પીપળામાં પિતૃનો વાસ રહેલો છે, એટલે પીપળાની પૂજા કરવામાં આવે છે. એના પછી આપણી સંસ્કૃતિમાં સાંજના સમયે તુલસી ક્યારે દીવો કરવામાં આવે છે. એવી જ રીતે વટ સાવિત્રીના વ્રતમાં વડની પણ પૂજા કરવામાં આવે છે. ભારતનું વનસ્પતિ જીવન એ વૈવિધ્યતાથી ભરપૂર છે. ઘનઘોર જંગલો, ધન ધાન્યથી લહેરાતા ખેતરો એ પણ આ વન્ય જીવનનો એક ભાગ છે. એની સાથે સાથે ભારતના વન્ય વનસ્પતિ જીવન દ્વારા આપણને ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ પણ મળી રહી છે, જેથી આપણે વનસ્પતિનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. આ વનસ્પતિમાં વિવિધ પ્રકારના વૃક્ષ, છોડ, વેલા, ફળ, ફૂલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. માણસ, પશુ, પંખી, પ્રાણીઓ વગેરેએ પોતાના આહાર માટે આ વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. આપણને અનાજ, કઠોળ, તેલીબિયા, જુદા જુદા પ્રકારના ફળો, શાકભાજી, ફૂલો જે આપણને વનસ્પતિ દ્વારા જ પ્રાપ્ત થાય છે, જેથી ભારતીય સંસ્કૃતિમાં વનસ્પતિનું પણ વિશેષ મહત્ત્વ જોવા મળે છે. અને હાલના સમયમાં આ જંગલોના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણી સરકાર પણ એટલી જ કટિબદ્ધ બની છે અને આ વનસ્પતિના સંરક્ષણ અને સંવર્ધન માટે કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને એનું પાલન પણ કરાવવામાં આવે છે. એના પછી આપણે જોઈશું કે ભારતનું વન્ય જીવન, કે ભારતીય પ્રજા એ પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહી છે. આપણને અહીંયા ભારતીય સંસ્કૃતિમાં કે પ્રાણીઓ પ્રત્યેનો આદરભાવ જોવા મળે છે. એ આપણે એક ઉદાહરણ આપીએ કે ભારતીય સંસ્કૃતિ એ ગાયને ગૌમાતાનું બિરુદ આપ્યું છે અને ગાયની પૂજા કરવામાં આવે છે. ભારતમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પશુ, પંખીઓ અને કેટલાક સરીસૃપોની વિવિધ પ્રજાતિ જોવા મળે છે અને એમાં કેટલાક જે
पशुओं के पक्षीओ है कि प्राणीओ है ये देवी देवताओं वाहन रूपे स्वीकारी एनु विशेष महत्व वधारवामां आव्यु छे कि जेम के मोर है वाघ है गरुड़ है मगर है वगैरह जेवा प्राणीओ ने कि पक्षी ने देवी देवताओं वाहन तरीके स्वीकारवामां आव्या छे। एनी साथे साथे अपनी भारतनी राष्ट्र मुद्रा में चार सिंहोनी प्रकृति बड़द अने घोड़ो वगैरे जेवा प्राणीओ ने अंकित करवामां आवेला छे अने एनु पण महत्व वधारवामां आवेलो छे। एना पछी के अत्यारे भारत सरकारे पण वन्यजीवोना संरक्षण माटे वन्यजीव संरक्षण बोर्डनी रचना करी छे अने वन्यजीवोना संरक्षण माटे कड़क कायदा अमलमां मूक्या छे अने आ कायदानुं कड़कपणे पालन पण करवामां आवे छे। एनी साथे साथे वन्यजीवोना संरक्षण अने संवर्धन माटे अभयारण्य राष्ट्रीय उद्यानों अने जैव आरक्षित क्षेत्रों की रचना पण करवामां आवी छे। तो अहीं आपणो जो भारतनो प्राकृतिक वारसो वात करिए तो आ भूमि दृश्य छे नदीओ वनस्पति जीवन अने वन्य जीवन दरेक रीते आपणा भारतना सांस्कृतिक तेमज अनन्य रीते एना विकासमां एनो फाळो खूब ज महत्वनो रह्यो छे। एना पछी आपणे हवे जो वात करिए तो सांस्कृतिक वारसो भारतनो सांस्कृतिक वारसो ए वैविध्यसभर छे। भारतनो सांस्कृतिक वारसो ए विश्वना बीजा देशोमांथी आवेली विदेशी प्रजा अने भारतीय प्रजाना सम्मिश्रणनुं परिणाम छे। हवे सांस्कृतिक वारसो एटले शुं? तो सांस्कृतिक वारसो एटले मानवसर्जित वारसो, मानवीए पोतानी बुद्धिशक्ति आवडत कला कौशल्य द्वारा जेनू कंई पण सर्जन कर्युं छे जेनो सांस्कृतिक वारसामां समावेश करवामां आवे छे कि प्राचीन समयथी भारतमां आर्यो शકો કુશાણ હુણ ઈરાનીઓ તુર્કીઓ આરબો મુગલો પારસીઓ ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ પ્રજા ભારતમાં આવી અને ભારતીય ભારતના સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં આ પ્રજાનો ફાળો પણ વિશેષ મહત્વનો જોવા મળે છે। પ્રાગ ઐતિહાસિક કાળથી જોઈએ તો પ્રાગૈતિહાસિક કાળ એટલે કે પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ હતી તે સમયની શરૂઆતના સમયથી જો વાત કરીએ તો અત્યાર સુધી ભારતના સાંસ્કૃતિક વારસામાં દિન પ્રતિદિન જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ વિવિધતા વિશેષ જોવા મળે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા છે એનો પણ આપણા ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ભારતની શિલ્પ સ્થાપત્ય કળા એ આશરે 5000 વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે। હવે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષોમાં દેવદેવીઓની મૂર્તિઓ પશુઓ રમકડાઓ માનવ શિલ્પો દઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે જેવા કેટલાક વિશેષ અવશેષો મળી આવ્યા છે જેનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એવી જ રીતે મૌર્ય યુગમાં ઊંધા કમળ પરની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ જેનો પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એવી જ રીતે સારનાથમાંથી મળી આવેલી જૈન ધર્મની પ્રતિમાઓ તેની સાથે સાથે ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને એવી જ રીતે કાલીખંડામાંથી મળી આવેલી જૈન ધર્મની પ્રતિમાઓનો પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવેલો છે। આમ ભારતનો વારસો એ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે। એવી જ રીતે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં જે બંધાયેલું કે જેનું નિર્માણ થયેલું એ ઇલોરાની ગુફાઓનો પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે। સાંસ્કૃતિક વારસામાં મંદિરો મસ્જિદો મકબરા ગુંબજો ચૈત્યો વિહારો સ્તૂપો કિલ્લાઓ તોરણો દરવાજાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। હવે આપણે આગળ વધીશું કે ભાઈ આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે। તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સાંસ્કૃતિક પૌરાણિક અને
पुरातत्वीय महत्व धरावता विशेष स्थलों एनी साथे साथे ऐतिहासिक महत्व धरावता स्थलों धार्मिक महत्व धरावता स्थलों केटलाक प्रवासन लक्षी स्थलों अने गुफाओनो समावेश करवामां आवे छे। मां गुजरातना सांस्कृतिक वारसामां जो प्रथम आपणे वात करीशुं सांस्कृतिक पौराणिक अने पुरातत्वीय महत्व धरावता स्थलों तो जेमां पहेलुं छे लोथल के जे अमदावाद जिल्लाना ધોળકા તાલુકામાં આવેલું છે। એના પછી આપણે વાત કરીશું કે બીજું છે ધોળાવીરા જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે। એના પછી રંગપુર એ જે રાજકોટ જિલ્લામાં આવેલું છે। આમ ગુજરાતમાં બીજા કેટલાય નાના એવા પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો આવેલા છે। હવે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની વાત કરીશું તો વડનગરનું કીર્તિ તોરણ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, એવી જ રીતે બીજું છે જૂનાગઢમાં મોહબ્બત ખાનનો મકબરો, વિરમ ગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, કાંકરિયા તળાવ, સરખેજનો રોજો, ઝૂલતો મિનારો વગેરે જેવા અનેક સ્થળોએ આ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો આવેલા છે। અને પાવાગઢમાં ચાંપાનેરનો કિલ્લો અને દરવાજો એ પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે। હવે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની વાત કરીશું તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને આદિ શંકરાચાર્યનો શારદાપીઠ મઠ, એના પછી બીજું કે 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે મા અંબાનું મંદિર, ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડરાયનું મંદિર, અરવલ્લી જિલ્લામાં શામળાજી ખાતે શામળાજીનું મંદિર, એવી જ રીતે મીરાદાતાર, ઉનાવામાં મીરાદાતાર વગેરે કેટલાક વિશેષ મહત્વ ધરાવતા નાના મોટા ધાર્મિક સ્થળો ગુજરાતમાં આવેલા છે। હવે પ્રવાસનલક્ષી સ્થળોની જો વાત કરીશું તો વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં પોળો, પછી અમદાવાદ જિલ્લામાં કાંકરિયા કાર્નિવાલ અને પતંગોત્સવ, આ કાંકરિયા કાર્નિવાલ કે જ્યાં જૂન ડિસેમ્બર મહિનાની 25 તારીખથી જાન્યુઆરીની 1 તારીખ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી અહીંયા વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ વિદેશી પ્રજા અહીંયા એમાં ભાગ લેવા પણ આવે છે। અને પતંગોત્સવ આપણે જાણીએ છીએ કે ગુજરાતની પ્રજા એ ઉત્સવપ્રિય, ભારતની તો પ્રજા ઉત્સવપ્રિય છે જ, પણ એમાં ગુજરાતની પ્રજા એ વધારે તહેવારપ્રિય, ઉત્સવપ્રિય છે અને જેને લીધે આ પતંગોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતની સાથે સાથે ભારત અને વિદેશમાંથી પણ કેટલાક લોકો અહીંયા આવે છે। એના પછી વાત કરીએ કે તાનારીરી મહોત્સવ, વડનગર વગેરે જેવા પ્રવાસનલક્ષી સ્થળો આવેલા છે। એવી જ રીતે ગુજરાતમાં પ્રાચીન સમયમાં બૌદ્ધ અને જૈન ધર્મનો પણ પ્રચાર પ્રસાર થયો હતો, એટલે ગુજરાતના કેટલાક સ્થળોથી આજે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ પણ મળી આવેલી છે, જેમાં તળાજા, ઢાંક, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર વગેરે જેવા સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આજે પણ જોવા મળે છે। હવે જો વાત કરીશું ગુજરાતમાં આગળ કે ગુજરાતમાં કેટલાક સામાજિક અને ધાર્મિક મેળાઓનું પણ આયોજન થાય છે, ગમે તે તહેવાર કે ઉત્સવ પ્રસંગે કેટલાક નાના મોટા મેળાઓનું આયોજન થાય છે, જેમાં અહીંયા કેટલાક મુખ્ય મેળાઓ વર્ણવવામાં આવેલા છે, જેમાં મોઢેરાનો મેળો કે જે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે યોજવામાં આવે છે શ્રાવણ વદ અમાસને દિવસે, બીજો છે બહુજરાજીનો મેળો જે સંકલપુર બહુજરાજી ખાતે યોજવામાં આવે છે ચૈત્ર સુદ પૂનમના દિવસે, એના પછી કાળિયા ઠાકરનો મેળો કે જે શામળાજી અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે યોજવામાં આવે છે અને કારતક સુદ 11 અમાસ સુધી હોય છે, એના પછી ભાદરવી પૂનમનો મેળો કે જે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે યોજાય છે ભાદરવા સુદ પૂનમના દિવસે, એના પછી ભવનાથનો મેળો જે ગિરનાર પર્વતના તળેટીમાં મહાવદ 9 મહાવદ 12 સુધી એનું આયોજન કરવામાં આવે છે, તરણેતરનો મેળો કે જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલા તરણેતર ગામે યોજાય છે જે ભાદરવા સુદ 4 થી 6 સુધી યોજવામાં આવે છે, એના પછી ભડિયાદનો મેળો કે જે અમદાવાદ જિલ્લાના ભડિયાદ ખાતે યોજવામાં આવે છે અને રજબ માસની 9, 10 અને 11 તારીખે, હવે આ રજબ માસ એટલે શું તો જેમાં આપણે ગુજરાતી મહિનાઓમાં વિક્રમ સંવત મહિનાઓ છે કારતકથી જે અરે કારતકથી જેમ આસો
દિવસો સુધી એમ અહીંયા ઇસ્લામી મહિનાઓ છે જેમાં રજબ માસ, મોહરમ, રમજાન વગેરે જેવા મહિનાઓ છે. તો રજબ માસની 9, 10 અને 11 તારીખે યોજાય છે. એના પછી નકળંગ મહાદેવનો મેળો કે જે ભાવનગર જિલ્લામાં ભાદરવા વદ અમાસને દિવસે યોજાય છે. એના પછી માધવપુરનો મેળો કે જે પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાય છે અને ચૈત્ર વદ 9 થી 13 સુધી એનું આયોજન કરવામાં આવે છે. એના પછી બૌઠાનો મેળો કે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે અને કારતક સુદ પૂનમના દિવસે એનું આયોજન કરવામાં આવે છે. અને બૌઠાનો મેળો એ ખાસ ગધેડાના લેવેચ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. એના પછી મીરાદાતારનો મેળો કે જે મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઉનાવા ખાતે યોજાય છે અને એ પણ રજબ માસની 16 થી 22 તારીખ સુધી એનું આયોજન કરવામાં આવતું હોય છે. ડાંગ દરબારનો મેળો કે જે આદિવાસીઓનો મેળો છે જે ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાય છે અને ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે એ યોજાય છે. ગોળ ગધેડાનો મેળો જે દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે યોજાય છે અને હોળી પછીની પાંચમ એટલે કે રંગ પાંચમના દિવસે એનું આયોજન કરવામાં આવે છે. અથવા તો જો રંગ પાંચમના દિવસે ના થાય તો સાતમના દિવસે પણ એનું આયોજન થતું હોય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો કે જે સોમનાથમાં યોજાય છે અને ફાગણ સુદ પૂનમ એ પણ હોળીના દિવસે જ યોજાય છે. અને ભંગુરિયાનો મેળો કે જે છોટાઉદેપુર અને ક્વાંટ બંને સ્થળોએ યોજાય છે અને જે હોળીથી એટલે કે ફાગણ સુદ પૂનમથી રંગ પાંચમ સુધીનો હોય છે. તો મિત્રો, હવે આપણે અહીંયા અટકીશું અને આ પાઠમાં આગળ વિશેષ માહિતી આવતા લેક્ચરમાં મેળવીશું.